ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? તો હું આવી ગયો છું ચોપાથી, અને અત્યારે જે બિપોર નામનું વાવાઝોડું ચાલુ છે ને, એની તમને ખબર આપવા માટે આવ્યો છું કે કેવી રીતનો હાલ છે માંગરોળ બંદર ઉપર અને બીજા. પાણીનું સ્તર વધતું ગયું છે અને અત્યારે ભરતી છે, ફૂલ ભરતી. એને કારણે મોજાઓ એટલા ફૂટે છે ને. તો મોજાઓ એટલા બધા ઉછરે છે ને કે અત્યારે ધોવાણ થઈ ગયું છે. તો આ સેલ્ફી પોઈન્ટ હતો, એ પણ ધોવાઈ ગયો છે. તો દરિયામાં અત્યારે જો તમે જોઈ શકો છો, કરંટ એટલો બધી છે ને કે મોજાઓ ઉછરે છે, જોઈ શકો છો. અને આ ચક્રવર્તીનું નામ છે બિપરજો, પણ હું આને બિપરજોકની જગ્યાએ બિયરજોક કહું છું, કેમ કે આ ચક્રવાતી મેં આજ સુધી એટલું ચક્રવાતી ભયંકર ન જોયું. તો તમે જોઈ શકો છો એટલા મોટા મોજા ઉછળી રહ્યા છે ને. આ જોઈ શકો છો એટલા મોજા. તો તમે જોઈ શકો છો ખૂબ આમાં નુકસાન થઈ ગયું છે માછીમારને. મોજાઓ પાણીનો વેર તમે જોવો કેટલો. પોલીસની એન્ટ્રી થઈ ગઈ છે અને લોકોને દરિયો ખેડવા ન જવાની અપીલ કરે છે. ને આ દરિયો અત્યારે તોફાની ગાંડા તૂર બન્યો છે. તો આ દ્રશ્ય બહુ ભયાનક છે. ને બોટો જો કેટલી ભાઈ સાહેબ હલક ડોલક થાય છે આમાં. ને અહીંયા ક્રેન પણ આવી ગઈ છે, કદાચ ઇમરજન્સીમાં બોટને ચડાવી હોય તો ચડાવી શકે. પેટી તણાઈને અહીંયા આવી ગઈ છે, જે તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી. અને લોકોને પરમિશન નથી આગળ જવાની, એટલે આપણી દૂરથી શૂટિંગ કરી. તો જોઈ શકો છો અને આ વાવાઝોડું છે ને એટલું સ્ટ્રોંગ છે ને કે મોજાઓ એટલા મોટા આવી રહ્યા છે. તો આ વાવાઝોડું એટલું સ્ટ્રોંગ છે ને કે દરિયાની અંદર જે છે ને એ કોઈ નથી દેખાતું. અને મોજા એટલા મોટા ઉછરે છે ને કે 10-15 ફૂટ. અને થોડીક વારમાં તમને મોજો બતાવું દેખાતો હોય તો. અને આ બધી લાદીઓ છે ને તહેસ નહેસ કરી લીધી છે. પથરાઓ અને બધી જો અત્યારે વેર વિખેર થઈ ગયા છે. અને આ મોજાઓનું સ્તર છે ને વધતું જાય છે. અને નુકસાન ઘણું બધું થઈ ગયું છે અહીંયા બંદર ઉપર. તો સાપ અહીંયા દેખાય છે. તો અત્યારે સાપ અહીંયા જોવા મળીએ છે, તમે જોઈ શકો. મોજાઓ ફરી રહ્યા છે, તમે જોઈ શકો છો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I
તો વાવાઝોડાને કારણે બે અત્યારે લીમ્બરાનું ઝાડ અને ગુલમરનું ઝાડ પડી ગયું છે. જે આ રોડ આવેલો છે એ પેપરનો રોડ છે અને રસ્તાઓ ભાઈ સાહેબ જે 3 મહિનાથી ખોડેલા છે એ પાછા રિપેર જ નથી થયા. તો ગુડ ઇવનિંગ. તો અત્યારે એનડીઆરએફની ટીમ, પોલીસની ટીમ બધી અહીંયા મંગરોળ બંદર ઉપર આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે એનડીઆરએફની ટીમ, એનડીઆરએફની બસ પ્લસ બીજા. આજે ટકરાશે ઓખા અને ચખુ નજીક 8:30 વાગે ટકરાશે. મંગરોળ બંદરમાં એ થોડી ઘણી અસર જોવા મળે છે પવનને મોજાને. એનડીઆરએફની ટીમ, પોલીસ અને બીજા ઉચ્ચ અધિકારીઓ અત્યારે મંગરોળ બંદર ઉપર આવ્યા છે, ધામા નાખી લીધા છે. અત્યારે મેડિકલ સેવા માટે મંગરોળ બંદર ઉપર આવી ગયા છે. કેમ છો, મજામાં? મજા. ચેનલ વાલે ભી યહાં પે મંગરોળ બંદર પે આ ગયે હૈ ઓર સબ દેખો પૂરી તૈયારી કરકે રખી હૈ એનડીઆરએફની ટીમ, પોલીસ ઓર સબ લોગ યહાં પે આ ગયે હૈ. અત્યારે ટીવી ચેનલ વાળે 3 થી 4 જણા આવેલા છે, જોઈ શકો છો. તો અત્યારે મંગરોળ થી પણ અહીંયા મંગરોળ બંદર ની મુલાકાત લેવા આવ્યા છે. કેમ છો? મંગરોળ બંદર ની જે સમુદ્ર ની કિનારે છે ને આ લોકો ફરવા માટે આવ્યા છે અને એ જોવા માટે આવ્યા છે કે કેટલું નુકસાન થયું છે અને બીજી બધી ઘણી માહિતી લેવા માટે આવ્યા છે. તો અભી એનડીઆરએફ ની ટીમ યહાં પે આ ચુકી હૈ, વડોદરા સે આયે, ગુજરાત કે વડોદરા સે. તો ગાઈસ, હું આવ્યો તો સ્મશાન ની લાટી એ આપણે જે છપરા ઉડી ગયા છે વાવાઝોડા ને કારણે, તો હું હવે એની મુલાકાત લઈશ, બતાવીશ કે કઈ રીતે ઉડી આવે. જોડાયેલા રહેજો નિલેશ હોદાર બ્લોગ અને યા સપોર્ટ કરજો, આપણને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ છે સ્મશાન ની લાટી અને છપરા ઉડી ગયા છે. છપરા છે ને એ તૂટીને અહીંયા પાછળના ભાગે પડ્યા છે, જો તમે જોઈ શકો છો રોડ ઉપર ને. તો કેટલું નુકસાન થયું હશે એ તમે અંદાજ મારી શકો છો. તો આજ માટે આટલું જ. ફરી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.